नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपंथ विद्यालय धोरण त्रण विषय कलसोर कलसोर ना आगळना वीडियो में आपणे शुं जोयुं तो कि सीता माता राम ने संदेशो देवा माटे भजन रूपे हनुमानजी ने कहे छे के राम ने आटलो आटलो संदेशो देजो। पछी तो कि एना काव्यना आधारे शब्द जोया था अने ई कोष्टकना आधारे आपणे मौखिक प्रश्न तरी करी थी ने। पछी मैं तमने गृह कार्य आप्युं हतुं शुं तो कि भजन लखवानुं हतुं 4-5 लीटीनुं अने सरस तैयार करवानुं हतुं। ज्यारे आपणे शाळाए आवशुं त्यारे ए वर्गखंडमां बोलवानुं छे। तो अत्यारे कलसोरनुं पाठ્યપુસ્તક બહાર કાઢી લેવાનું છે અને પેન્સિલ રબર લઈ લ્યો જે પેજથી આપણે પોઈચા છીએ પાઠમાં 7માં ત્યાંથી આપણે ચાલુ કરશું। ચાલો સરસ ખોલો, ચાલો પાઠ્યપુસ્તક, ચાલો પેજ નંબર 170 ખોલી લીધા। હવે આગળના પેજમાં આપણે પ્રશ્ન 3 લગી જોયું, પ્રશ્ન 4 અને 5 બાકી હતો, હવે ઈ જોશું। સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ કેમ? 3 તમને ઓપ્શન આપ્યા છે। સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે। સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે। બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું। આ 3માંથી શું આવશે? તો કે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની મજા આવે છે। રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે, તો રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે, સસલું ધીમે ધીમે દોડે છે કે રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે? શું આવશે તમે કયો છો? ચાલો તમારી જાતે એમાં ટીક કરવાનું છે, તમને એ અ બ ક છે એમ થાય કે આમાંથી આ સાચું આવે છે એ તમારી જાતે તમારે ટીક કરવાનું છે। સરસ, ત્યાર પછી જુઓ જૂથમાં કામ કરો, વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ, તેમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો, ચર્ચા કર્યા બાદ મિત્ર સાથે મળીને આ ચિત્ર વિશે 3 વાક્યોનો ફકરો લખો। આપણે આગળ ચિત્ર આવી ગયા છે એના આધારે વાક્ય લખવાના છે, તો જુઓ લખતા જાજો, હું બોલું છું। ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ છે। હવે ફકરો પાડીને લખી છીએ એટલે આગળ થોડીક જગ્યા મૂકવાની ફરજિયાત છે, મેં તમને ક્લાસમાં શીખડાવેલું છે। અલ્પવિરામ આવ્યા, અલ્પવિરામ કરવાનો, પૂર્ણવિરામ આવ્યા, પૂર્ણવિરામ કરવાનો। રામ હનુમાનની સીતાના સમાચાર પૂછે છે, હનુમાન રામને સીતાના સમાચાર આપે છે। હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતા તેમને ઓળખી ગયા, રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે। રામના વિયોગમાં એ શું છે? સીતા માતા લખેલું છે, દુઃખી છે, સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે। ચાલો વિડીયો સ્ટોપ કરી લ્યો અને પહેલાં લખી લેવાનું છે, કોઈને બાકી રહી જવું જોઈએ નહીં। સરસ સરસ, બધાને લખાઈ ગયું ને? ત્યાર પછી જુઓ રમત છે, આપણે જે રીતે આગળ રમત આવી ને એ જ રીતે 4-5 વિદ્યાર્થીના જૂથ પાડવાના, 2 લીટી કરવાની, એક તમારી બાજુ વિદ્યાર્થી બાજુ અને એક શિક્ષક બાજુ। પછી તો કે વિદ્યાર્થીનો જે મેન હોય આગળ એની પાછળ બીજા વિદ્યાર્થીને ઊભી રહેવાના, 3 જૂથ હોય કે 4 જૂથ એ રીતે લીટી ઉપર ઊભું રહેવાનું। પછી શિક્ષક બોલશે, લંકા માટે જશે કોણ? એટલે વિદ્યાર્થી શું બોલશે? અમે જાશું ભાઈ, અમે જાશું। એટલે શિક્ષક એમ કરશે, ફતે કરો ભાઈ, ફતે કરો। એટલે પ્રથમ વિદ્યાર્થીએ કૂદકો મારવાનો, પછી બીજા જૂથના પ્રથમ વિદ્યાર્થીએ મારવાનો, એ રીતે પાછળના વિદ્યાર્થીએ મારતું જવાનું। જે ઓછા કૂદકા એ શિક્ષક પાસે જે લીટી પર પહોંચશે એ જૂથ વિજેતા ગણાશે। પછી શું કીધું છે કે આ 2 રમતમાંથી તમને જે રમતમાં મજા આવી હોય એ તમારે બીજી વાર રમવાની છે। જુઓ નીચે, આ વાર્તા તમારા ઘરના વડીલોને મોઢેથી વાંચી સંભળાવો, તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો। શું કીધું છે? આ તમારે ફરજિયાત કરવાનું છે, મમ્મીને કહેવાનું બેસે અથવા પપ્પાને કહેવાનું, દીદી હોય તો દીદી, તમારે આખી વાર્તા વાંચન કરવાની છે મોટા અવાજથી, અને મમ્મીને કે પપ્પાને સંભળાવવાની છે, અને જો બા દાદા હોય તો એની પાસેથી તમારે રામાયણની વાતો પણ સાંભળવાની છે। પછી સ્કૂલે આવો ત્યારે દીદીને કહેવાની કે આવું આવું દીદી રામાયણમાં બીજું આવે છે, બરોબર ને? વાંચન કરવું ફરજિયાત છે, જો વાંચન કરશો તો જ તમને જવાબ યાદ રહેવામાં સરળતા રહેશે।
સરસ. જોવો હવે નીચેનું. કૌશમાના શબ્દ ઉમેરી વાક્ય ફરીથી લખો. બતક માતાએ ઈંડું મૂક્યા પાંચ. હવે આખું વ્યવસ્થિત વાક્ય કરવાનું છે. આ પાંચ રહ્યા એ વાક્યમાં પાછા એડ કરવાના છે. તો મારી સાથે લખતા જાજો હું બોલું એમ. બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા. પાંચને આપણે શું કર્યા? ઉમેર્યા. બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા. સરસ. ઝડપ લાગે તો વિડીયો સ્ટોપ કરી અને લખી લેવાનું છે. ત્યાર પછી પાછળનું પેજ જોશું. ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કેવા રંગનું? તો કે રાખોડી રંગનું. અને કેવું નીકળ્યું? મોટું. તો આખું વાક્ય શું બનશે? ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. શું નીકળ્યું? તો કે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ત્યાર પછી ત્રીજું. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. બતકના કેટલા હતા? ચાર હતા ને ભાઈ બહેન. એમાં લખો, ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ચારેય અને કદરૂપા બે શબ્દો ઉમેરાઈ ગયા વાક્યમાં. સરસ. સાથે સાથે લખતા જાઓ છો ને? સરસ. અક્ષર કેવા કરવાના છે? સારા. ચોથું. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. સલામત. સલામત શબ્દ ઉમેરવાનો છે. શું વાક્ય બનશે? તો કે વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. લખાઈ ગયું. ચાર ચાર જવાબ લખાઈ ગયા ચારે પ્રશ્નોના. ચોથું. વિડીયો સ્ટોપ કરી દેવાનો અને સારા અક્ષરે લખી લેવાનું છે. સરસ. ત્યાર પછી પાંચમું. પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. થોડા સુંદર અને કદરૂપા ત્રણેય શબ્દો ઉમેરવાના છે. તો કઈ રીતે વાક્ય બનશે? થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. સરસ. લખાઈ ગયું. પાંચ પાંચમું લખાઈ ગયું દરેકને. ગુડ. ત્યાર પછી નીચેનું જોશું. કોશમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. વાક્યને જોડવાનું છે. અને અથવા કોણ ગમે એક શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોડવાનું છે. ચાલો, એ પણ તમારે મારી સાથે જ લખતું જવાનું છે. પહેલું જોવો. વાનર સેનાના એક ડાળથી બીજા ડાળે કૂદે. હવે શું બનશે? તો કે વાનર સેના એક ડાળેથી બીજા ડાળે કૂદે. પછી જો બીજું વાક્ય આપ્યું છે, વાનર સેના ફળ ખાય અને ફળ ખાય. અને આપણે શબ્દ ઉમેરો ને. ત્યાર પછી બીજું વાક્ય. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. શું બનશે? મારાથી હવે નહીં દોડાય. અથવા અથવા કારણ કે, બે આપ્યું છે, એમાં શું મૂકશું? કારણ કે હું થાકી ગઈ છું. આપણે આ કારણ કે શબ્દ લીધો ને. સરસ. જગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. હવે એમાં જો કારણ કે અને તેથી બે શબ્દ આપેલા છે. કયો શબ્દ ઉમેરશું? તો જો, જગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. શું કયો શબ્દ ઉમેરો? તો કે તેથી. ચોથું. હંસને ઘાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. શું આવશે એમાં? શું છે? તો કે હંસને ઘાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. કે અથવા પણ આપ્યું, તો એમાંથી કયો શબ્દ ઉમેરો? કે. સરસ. ચાલો ત્યાર પછી જોવો પાંચમું. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં. તેમણે પેરાસૂટ પહેરેલું. એમાં શું શબ્દ આપ્યો છે તમને? અને, છતાં અને કારણ કે. હવે ત્રણમાંથી કયો શબ્દ આવશે એ આપણે જોશું. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, છતાં મરી ગયા નહીં. કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું. બે શબ્દ આવ્યા ને, છતાં અને કારણ કે. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, છતાં મરી ગયા નહીં. કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું છે. ચાલો, સરસ.
आ न समाय तो तमारे नीचे नी लीटी में लखी लेवानू छे। अक्षर मोटा थाता होय एने से नाना करवाना, जेने गड़बड़िया थाय छे एने सारा करवाना। अमुक विद्यार्थीओ शब्दो खाई जाय छे तो खाई जावाना नथी। माथे जे रेफ आवे छे, कानू आवे छे एने उड़ाड़वाना नहीं, व्यवस्थित जेना ऊपर आवे एना ऊपर ज करवानू छे। वीडियो स्टॉप करी अने लखी लेवानू। કોઈની પાઠ્યપુસ્તક અધૂરી હોવી જોઈએ નહીં। જો અત્યાર પછી શું આપ્યું છે, મોટેથી ગાઓ, પૂંછડી હોય તો ઉડાયો થાવ, નહીતર હું તો રખવાયો થાવ, પાખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું, મોટેથી ગાવાનું કીધું છે અને તમારે પણ ઘરે ગાવાનું છે મોટેથી। ત્યાર પછી હસવાનું છે, જો વંદના, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે પ્રસ કરતાં પહેલાં જ કરવું પડે। મેઘા, એવું તે કયું કામ? વંદના, સવારે ઊંઘમાંથી જાગવું પડે। જોક્સ છે દાદાઈવા તમને શું કહે છે કે આખા દિવસનું સૌથી અઘરું કામ મારે કરવું પડે, કયું? બ્રશ કરતાં પહેલાં, તો કે ઉઠવું પડે, જે મને ગમતું નથી। તમને ગમે છે ઉઠવું વહેલું? ન ગમે ને? એવી રીતના વંદનાને પણ ગમતું નથી। ચાલો આપણો અહીંયા સાતમો પાઠ પૂર્ણ થાય છે। સાતમા પાઠમાંનું વાંચન કરવાનું છે વ્યવસ્થિત રીતે, જે જે તમે મેં કીધું છે એ બધું તમારે ફરજિયાત કરવાનું છે। મેં કીધું ને પાઠ તમારા મમ્મી અથવા પપ્પા પાસે બેસીને વાંચવાનું, મોટેથી સારા અક્ષરે બધું ઉતારી લેવાનું છે। ત્યાર પછીનો પાઠ આપણે વિડીયોમાં જોશું। અસ્તુ, જય હિન્દ।